રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોની માલિપા આપણે કપાસના ફિલ્ડની માલિપા એવા છીએ કે આપણે જે દવાની માહિતી આપણે આપતા હતા કે ભાઈ એક જ દવા અને તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય સફેદ ચાસડી લીલી મોલો મોલોમચી તરતડીયા થ્રીપ્સ ગોળો પાનકથેરી કુકડ ચૂસ્યા આ બધું એકારે બધું આવે ભળીંગ નારા વેઠું અને બીજી કોઈપણ પ્રકારની તમારે ચાર પાંચ પ્રકારની દવા ભેગી કરી અને બનાવીને નાખવી ના પડે શું કામ કે ભાઈ કે ભાઈ એક દવા હોય અને બધી જ પ્રકારની જો જીવા જતી રહેતી હોય તો આપણે એ દવાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ બરાબર છે તો આજે આપણે એવા પ્લોટની માલિપા આવ્યા છીએ કે જ્યાં આપણે ટોલ ફેન ફેન પ્રોક્સની આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું અને આજે લગભગ બાર દિવસ થઈ ગયા ને બાર દિવસ થઈ ગયા છે અને બાર દિવસની માલિપા હજી આપણને એમાં કોઈ પણ પ્રકારની રોગ જેવા જોવા મળતી નથી બરાબર છે તો આ કપાસનો ફિલ્ડ છે આ કપાસમાં આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને એ પછી આ નવા પાંદડા નવી એની કોળ ખૂણોપ આવી ગઈ છે હાઈ ક્લાસ બરાબર એ પણ આપ જોઈ શકો છો અને એમાં કોઈ પણ પ્રકારની હજી બાર દિવસ છે તો પણ આમાં કોઈ પણ પ્રકારની તમને જીવાદજી જોવા મળતી નથી બરાબર છે તો આપણે જેમ કહેતા હતા કે ભાઈ બાર પંદર દિવસનું વીસ દિવસનું સારામાં સારું પરિણામ મળે તો અશ્લેકા જેવા નક્ષત્રની માલિકા જો બાર પંદર દિવસનું રિઝલ્ટ મળતું હોય તો સારું કહેવાય કારણ કે અશ્લેકા નક્ષત્ર બેસી ગયું છે એને આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે અને આ દવાનો તમારે ખેડૂત મિત્રો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ આપણા નજીકના વિસ્તારમાં તમને મળી રહે બરાબર છે તો આ એ પ્લોટ છે આખો તમને કહું કે જેમાં આપણે ટોલ ફેન જે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું આવે છે બરાબર છે બરાબર છે એનો આપણે ઉપયોગ કરીશું ખાસ ખેડૂત મિત્રો ટોલ ફેન ઘણી બધી કંપનીઓના આવે છે પરંતુ મેં જેના રિઝલ્ટ લીધા હોય એની જ હું તમને માહિતી આપીશ બરાબર છે જેની મને ખબર જ નથી એની મારે મારે તમને શું માહિતી આપી કારણ કે મેં આ દવાના એક પંપે પચાસ એમએલ લેખે નાખી અને ડેમોસ્ટ્રેશન આપણે લીધા હતા આજે બારમો દિવસ છે દવા નાખ્યા પછીનો દિવસ આપણે ગણીએ છીએ જે દિવસે દવા નખાણી હતી એ દિવસ આપણે નથી ગણતા જો એ દિવસે ગણીએ તો આપણે તેર દિવસ કમ્પ્લેટ થઈ જાય છે બરાબર અને હજી આજની તારીખમાં આમાં કાંઈ છે નહીં એટલે કે હજી લગભગ લગભગ તમે પાંચ દિવસ તો આપણે આરામથી આમાં કોઈ પણ વસ્તુ કરવાની રહેતી નથી કારણ કે કોઈ પણ પ્રકારની આમાં જીવાત બતાતી નથી અને એ હાઈ ક્લાસ તમને કોઈ કપાસ કૂણો ગાભા રેખો છે એટલે આમાં તમારે બીજી કોઈ ફાઇટોટોનિક ઇફેક્ટ નામની કોઈ દવા આપવાની પણ કોઈ જરૂર રહેતી નથી ખાસ ખેડૂત મિત્રો જો ખાતર નાખવું હોય તમારે કપાસની મલીપાક તો તમે મહાલાભ અને સુપિક સોઈલ આવે એ બે ભેગું કરીને તમે આપો તો પણ કપાસની મલીપા આજે નવા સાપા એવા આવતા હોય બરાબર છે તો એને ખોરાક મળી રહે જો આમાં કપાસમાં હજી સાપા આવતા નથી નથી આવતા એનું કારણ છે કે લેટ વેરાયટી હોય તો એના કપામાં સાપા થોડા મોડા આવે અર્લી વેરાયટી હોય તો કપામાં સાપા ફૂલ વધારે બેસવા માંડે છે બરાબર છે તો જે ખેડૂત મિત્રોને ટોલ ફેન પાયર ઇટોફેન પ્રોક્સ લેવાનું હોય તો તમારા નજીકના વિસ્તારની માલપા તમે લઈ શકો છો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેર આવે છે અને મિત્સુઈ કેમિકલ જાપાનનું ઇટોફેન પ્રોક્સ ડાયફેનચુરોન આવે છે તો આ બંને દવાનો ખેડૂત મિત્રો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ શું કામ કે ભાઈ તમારે ચાર પાંચ પ્રકારની દવા એકારે મિક્સ કરવી કે ભાઈ થાયોમેથોક્ઝામ નાખવું તમારે ડાયફેન્સોરોન નાખવું કુરાન નાખવું પછી તમારે ઇમિડિયા નાખવું થાયોમેથોક્ઝામ નાખવું બરાબર કે મોનો છે એસીફેટ છે પ્રોફેનો છે પ્રાઇડ છે આ બધી વસ્તુ એકાદ નાખવા કરતાં ચાર પાંચ દવાઓ બધી ભેગી કરવા છતાં એક જ દવા નાખો અને ઓલી જે દવાની કોસ્ટિંગ આવે છે બરાબર એ તમારે સિત્તેર રૂપિયાથી માંડીને એસી રૂપિયાની કોસ્ટિંગ તો આવે જ છે અને આઠમે દિવસે તમારે વળી છંટકાવ કરવો પડતો હોય છે તો સિત્તેર રૂપિયાની પોસ્ટિંગ ગણો ને તમે તો આઠમે દિવસે તમે વરજી દવા નાખવાની થાય ને એટલે હાથ દૂધ સૌ સાડી રૂપિયાનો પંપ થઈ જાય તો તમારે આ પંપ તમારે હવા રૂપિયામાં ખોટ નથી બરાબર છે કારણ કે તમારે એમાં લાંબા સમય સુધી પરિણામ મળે હવે આમાં તેર દિવસ થઈ ગયા છે બાર દિવસ તો આપણે દવા નાખી અને વળતે દિવસથી ગણીએ છીએ જે દિવસે દવા નાખી છે એ દિવસથી તમે ગણો ને મોટા ભાઈ તો કમ્પ્લીટ તેર દિવસ થાય અને જે આમાં પાંચ સાત દિવસ તો કાંઈ કરવું પડે એમ છે નહીં હવે તમે ખાલી પાંચ દિવસ ગણી લો હાથ દિવસની પાંચ દિવસ તમે ગણી લો બરાબર છે તો પણ તમારે હાથને પાંચ કલા થાય હે તેર ને પાંચ સત્તર અઢાર દિવસ થઈ જાય હવે સત્તર અઢાર દિવસ એટલે કે વીસ દિવસના આવા સારા પરિણામો મળતા હોય તો ઓલી તમે આઠ દિવસે દવા લખો ને તો આઠ તેરીને સોવી ઈ પગ તમને બસ રૂપિયાનો થઈ ગયો હવે બસો રૂપિયાનો પંપ નાખવા કરતાં તમારે આ હો હવાહ રૂપિયાના પગની માલિપા આમાં તમને લાંબો ફાયદો થાય ઝાઝો ફાયદો થાય બરાબર છે અને જે સાટવાની મજૂરી છે એમાં પણ તમને દસ ગણો ફાયદો થાય હવે બે વસ્તુ આ દવાથી નથી મળતી કઈ નથી મળતી કે ભાઈ સફેદ સાતળી લીલી સાતળી મોલોમસી તરતડિયા થ્રીપ્સ ગળો પાનકડી કૂકરને ચૂસ્યા આ બધું તો એક જ દવાએ બધું સાફ થઈ જાય છે જતું રહેશે પરંતુ જે નથી મળતું એની વાત કરીએ આપણે તો આપણે જે અહીંયા લાગી જાય છે ને મિલીબગ લાગી જતી હોય ને બરાબર છે એ મિલીબગ નથી મળતી અને બીજું સાપા લાગ્યા હોય ફૂરડા બેઠા હોય ઝીંડવા થતા હોય તો એની અંદર જે આવી જતી ગુલાબી ઈળ છે પિંક બોલ લારવા છીએ આપણે ગુલાબી ઈળના ઈંડા બચ્ચાને ફૂદા પણ મળતા નથી શેન્થી ઇટોફેન પ્રોક્સ્ટોલ ફેન પાયરેટથી તો એને માટે શું કરવું જોઈએ કે તમારે કોઈ પણ સારી કંપની હોય કે ભાઈ સીઝન્ટા છે ના મેઘમણી છે નાગાર્જુન છે સુમિટોમો છે હિટસેલ સેલ વાપરો સેલક્રોન વાપરો પ્રોફેક સુપર વાપરો પોલિટ્રીન સી વાપરો ક્યુરાક્રોન વાપરો બરાબર છે પરંતુ આની સાથે તમારે પ્રોફેનો ફસ્ટ તમારે આપતો જવાનું છે પંપે ચાલીસથી પચાસ એમએલ લેખે જેથી કરીને એની અંદર તમારે જે સફેદ ચાસડી ઓલા શું કહેવાય કે આપણે સફેદ મિલીબગ જે આવે છે એ મિલીબગ પણ જતી રહે અને એની સાથે સાથે આપણને એનો લાભ મળશે હવે ફોસ છે ને એ તો મારી નાખશે પણ એની સાથે ઈંડા બચ્ચાને ફૂદા હશે ને કોઈ પણ જીવાતના કારણ કે બ્રોડ સ્પેક્ટ્રમ ઇન્સેક્ટીસાઇડ દવા આવે છે એમાં પણ તમને રાહત કરશે અને ઈંડા બચ્ચા ફૂદા હશે ગુલાબી ઈળના તો એ પણ તમારે સાફ થઈ જશે જેથી કરીને આપણે ચાર પાંચ પ્રકારની એકાદ દવાઓ બધી ભેગી કરવા છતાં આપણે એક જ દવા નાખો ને બધી જીવાત મરી જાય અને ગુલાબી કપાસમાં આવે છે બરાબર અને મિલીબગ આવે છે તો એને માટે તમારે પ્રોફેનો ફોસનો ઉપયોગ કરવો જોઈએ અને જે ફિલ્ડમાં આપણે ઊભા છીએ એ ફિલ્ડમાં આપણે આજથી તેર દિવસ પહેલાં ડેમો આપ્યો હતો બાર દિવસ ઓલરેડી થઈ ગયા છે અને હજી આમાં કોઈ પણ વસ્તુ છે નહીં હજી આમાં સાત આઠ દિવસ કોઈ પણ પ્રકારની દવા નાખવાની જરૂરિયાત રહેતી નથી એટલે કે કા તમારું અડધું પોણું ગફનારાનું ભખનારાનું હેઠું એટલે તમારે કહું પડે હવે એ પછી તમે પંદર પંદર દિવસે જો તમે ખેડૂત મિત્રો દવાના છટકાવ મારો ને તો એ મહિનામાં બે થયા બરાબર છે હવે શ્રાવણ મહિનો બે આમાં બે છટકાવ કરો એટલે સીધો ભાદરવો અને ભાદરવામાં બે કરો એટલે સીધો આ બરાબર છે એટલે તમારે દેવાળી ટૂંકમાં આવી જાય વધીન તમારે છ છટકાઓ કે વધીન હાથ છટકાઓ કરો એટલે તમારો કપાસ અત્યારે હેઠો શું કામ કે ભાઈ એક દવા અને બધી જેવા સાફ થઈ જતો હોય અને લાંબુ રિઝલ્ટ આવતું હોય તો તમારે આમાં માથાકૂટ રહે નહીં આપ જોઈ શકો છો આ ફિલ્ડની મારી પા બરાબર છે અને આ ક્લાસ આમાં ગ્રીનરી પણ છે અને એને કપાસ તમને કોઈ લીલો કાસ ઊભો છે એમાં કાંઈ ઘટે નહીં તો ખેડૂત મિત્રો ખાસ કે આપણી ચેનલમાં જો નવા હો ખેડૂત મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને આવા નવા વિડીયો આવતા રહેશે અને તમને આની સારી માહિતી મળતી રહેશે બરાબર છે તો જે ખેડૂત મિત્રોને કપાસની માલિપા રોજડા આવતા હોય ભૂંજરા આવતા હોય ગાવડા ગડી જતા હોય ખૂંટિયા ગડી જતા હોય તો સીગમા કંપનીના ઢાલનો અવશ્ય ઉપયોગ કરવો અને એ કેવી રીતે ઉપયોગ કરવાનો છે કે તમે જે દવા છાંટો છો મોનો એસીટ નાખતા હો તમે તો એમાં ભેગું નાખી શકો અને એક જ દવાની બધી જીવાત સાફ થઈ જાય એની ભેગું તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો લાગત તમારા પાકમાં જ છાંટી દેવાની છે કોઈ સેઢે ફરતે છાંટવાની નથી શાક બકાલામાં જાત નાખવાની થતી નથી કારણ કે એ દવા એક પ્રકારની એવું કડવું ટેકનિકલ આવે છે કે જ્યારે તમે રીંગણામાં દવા નાખી હોય ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી આવ્યા હોય અને રીંગણા બનાવવાની તમે કોશિશ કરી હોય તો રીંગણા જ્યારે એક હજાર કારેલા કડવા તમને કોઈ એક મસાલો ભરીને બનાવી નહીં હોય ને એવું કડવું ઝેર જેવું લાગશે તમને સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે નેચરલ પ્રોડક્ટ છે પરંતુ એની કડવાશ જ એટલી બધી આવે છે એની કડવાશ જ એટલી બધી આવે છે કે એ પાંદડાને પછી આ બચકું ભરીને ખાય હકશે નહીં આ પાંદડું છે ને આ પછી તોડી કાંઈ ખાઈ શકશે નહીં બરાબર છે એટલા માટે તમારે સિગમા કંપનીના ઢાલનો ઉપયોગ કરવો અને તમે જે કાંઈ દવા નાખતા હો એની આરે તમારે નાખી દેવાની જો તમારે ઢોસડા છે ભૂંજરા છે ગાવડા છે ખૂટિયા છે આવી જતા હોય તાર બાંધવા છતાં છીટકા મશીન બાંધવા છતાં બરાબર છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો આપણો આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા અવનવા સારા વિડીયો ખેતીવાડીને લગતા વિડીયો તમને મળતા રહે નવો વિડીયો નવા સુધી રજા આપો રામ રામ જય જવાહર જય કિસાન